વિરમદમનું સ્વાગત છે। ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ, ડાકોરમાં વરસાદી છાંટા પડ્યા છે। ઉનાળુ ખેતીના પાકને નુકસાનની ભીતિ છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી, 5 દિવસ માટે કમોસમી વરસાદની તેવી રીતે અસર પણ જોવા મળી રહી છે। ડાકોરમાં વરસાદી છાંટા થયા છે। तो राज्य में आगामी 5 दिवस सुधी कमोसमी वरसाद की हवामान विभागे आगाही करी छे। सौराष्ट्र और उत्तर गुजरात के केटलाक विस्तार में वरसाद पड़ी शके छे, त्यारे आगाही दरमियान आजे पण केटलाक विस्तारों में वरसादी माहौल जोवा मळ्यो। કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ કહેર વરસાવી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। એવામાં ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ અને કચ્છમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી છે, જ્યારે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલીમાં પણ માવઠાનો વરતારો છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે। એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં આજે પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો। રાજકોટ, અમરેલી, અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। અમરેલીના વડિયાના ગામમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો। અરજણ, સુખ, રામપુરામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। ખેડૂતોને ખેતરમાં તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ છે। તો રાજકોટમાં સતત 4 દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। આ તરફ અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા। અંબાજીમાં 2 દિવસથી માવઠું થઈ રહ્યું છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે। તો બીજી તરફ ભારે બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આ તરફ અમદાવાદમાં પાણીની લાઈન તૂટતા ઘરોમાં પાણી જમાલપુર 4 રસ્તા પાસે આવી ગયું છે। પાણીની લાઈન તૂટવાને કારણે જમાલપુરમાં 4 રસ્તા પાસે આ પાઇપ તૂટી હતી અને જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ઘૂસી ગયું છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે, પરંતુ એક તરફ ઉનાળો, ત્યાં આગળ પાણીની તંગી અને તેમાં પણ પાણીની લાઈન તૂટવાને કારણે જે આસપાસના ઘર છે ત્યાં આગળ પાણી ઘૂસી ગયું અને હવે પાણીની કિલ્લતનો સામનો કરવો પડશે। રોડ પર પણ ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે અને ભર ઉનાળામાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે। અમદાવાદના જમાલપુર 4 રસ્તા ઉપર ભર ઉનાળે પૂરની સ્થિતિ હોય તેવો કાટ સર્જાયો છે, કારણ કે આ 4 રસ્તા ઉપર છે તે પાણી ફરી વળ્યા છે। એક બાજુ લોકોને પીવાના પાણીની જે સમસ્યા છે, પાણી મળતું નથી, પરંતુ બીજી બાજુ લાખો લીટર જે પાણી છે તે વહી ગયું છે। આ 4 રસ્તા ઉપરનો જે રસ્તો છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે। લોકોની દુકાન છે, શોપિંગ મોલ છે, ઘર છે, તેમાં પાણી ઘૂસી ગયા છે અને વહેલી સવારથી લોકો પાણી નિકાલ કરવા માટેની જહેમત છે તે ઉઠાવી રહ્યા છે। એટલે કે અત્યારે આ સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। જે શોપિંગ મોલ છે એટલે કે દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે। વહેલી સવારથી આ લોકો જે પાણી અને સાથે સાથે માટી બડેનો જે શોપિંગ મોલની નીચે ગ્રાઉન્ડ ફ્લોર આવેલી દુકાનો છે તેમાં ઘૂસી ગયા છે। ખૂબ જ ગંદકીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો પણ અપીલ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે। કોન્ટ્રાક્ટરોની ભૂલને કારણે જે પાણીની લાઈન છે તેમાં ભંગાણ થયું છે અને ભંગાણ થતાની સાથે પાણી છે તે વહેલી સવારથી વહી રહ્યું છે, જેના કારણે દુકાન માલિકો, લોકો અને ઘરમાં પણ પાણી ઘૂસી જવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અતરફ અમદાવાદમાં SVP હોસ્પિટલમાં પ્રાર્થના કરવામાં આવી, દર્દીની ઝડપથી સ્વાસ્થ્ય થવા માટે અને સ્વસ્થ થઈ તેઓ અહીંયાથી બહાર નીકળી શકે તે માટે પ્રાર્થના કરવામાં આવી। દર્દીઓનું મનોબળ વધારવા પ્રાર્થનામાં જે સ્ટાફ હતો મેડિકલનો તે પણ જોડાયો છે। એક પોઝિટિવ એન્વાયરમેન્ટ, જ્યારે લોકો માનસિક રીતે ત્રસ્ત છે ત્યારે તેઓને પોઝિટિવ એન્વાયરમેન્ટ મળે તે માટેનો આ પ્રયાસ SVP હોસ્પિટલની અંદર જોવા મળ્યો હતો તમામ દર્દી અને મેડિકલ સ્ટાફે। આ તરફ અમદાવાદમાં અનોખી પહેલ કરવામાં આવી છે, મેડિસિટીની મંજુશ્રી હોસ્પિટલની પહેલ છે। દર્દીઓને અપાય છે પુસ્તકોની ભેટ, દર્દીઓને માટે ખાસ કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, ત્યારે દર્દીઓ ખાલી સમયની અંદર આ પુસ્તકો વાંચે, પોઝિટિવ વિચારો આવે તે માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે।
બનાસકાંઠાના ડીસામાં કોવિડ કેર સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે. ડીસાની જીજી માળી સંકુલ કોવિડ કેર સેન્ટરનો આ વિડીયો છે કે જે વાયરલ થઈ રહ્યો છે. કોવિડ સેન્ટરમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા ડોક્ટરો દ્વારા ગરબા અને ડાન્સ કરાવાયો. દર્દીઓએ ઉત્સાહથી ગરબા રમી કોરોના ભૂલ્યા. આજે 6 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને સ્વાગતથી વિદાય આપવામાં આવી. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.